ને મિત્રો, મજામાં મિત્રો, આપણે 12મા ધોરણની અંદર જે ગુજરાતી છે અને એમાં જ્યારે મોટા પ્રશ્નો હોય ત્યારે તમે જો જે તે કૃતિનો ઉલ્લેખ એ રીતે કરો, એના લેખક અને કવિની સાથે સાથે કે શેમાંથી લીધેલી છે તો એની ઇમ્પેક્ટ અલગ પડે, સાથે સાથે 1 માર્કમાં પણ પૂછાય છે તો જરા નજર કરી લઈએ. સત્યાગ્રહ આશ્રમ જે કૃતિ તમે જાણો છો વિનોબા ભાવેની છે, એ શેમાંથી લીધેલી? તો મિત્રો, અહિંસાની ખોજ. મિત્રો, વિનોબા ભાવે, ગાંધીજી, સત્ય, સત્યાગ્રહ, બરોબર, તો અહિંસા એ ગાંધીજી સાથે પણ છે તો યાદ રહી જાય છે. અહિંસાની ખોજ, ઉછીનું માગનારાઓ, તમે જાણો છો નટવરલાલ બુચની જે કૃતિ છે, પણ રામ રોટી બીજી, તો અહીંયા ઉછીનું માગવા સાથે રામ રોટીનો સંદર્ભ જરૂરથી યાદ રહી જશે. ત્યાર પછી સૌજન્યશીલ પ્રભાશંકર, તો એ જાણો છો મુકુંદરાય પારાશર્યનું છે, પણ પ્રભાશંકર પટણી એવું જે વ્યક્તિ દર્શન છે એમાંથી એ લીધેલો છે, તો એ કૃતિ એમાંથી લીધેલી છે. છેલ્લું દર્શન હે ને, તો એ આખે આખું આસ્વાદ છે, અને આસ્વાદ કરાયો છે જયંત કોઠારીએ. તો એ એક ત્રિમાસિક હતું, ફાર્વસ ગુજરાતી સભા, એનો જે જાન્યુઆરી માર્ચનો જે 1987નો જે અંક હતો એમાંથી લેવામાં આવ્યું છે છેલ્લું દર્શન, કારણ કે આખો આસ્વાદ કરવામાં આવેલો છે. ત્યાર પછી જુઓ, હા, શ્યામ સાધુનું, તો એ જે ગઝલ, જે ગઝલ સંગ્રહ એનો યાયાવરી જે છે એનો જે ગઝલ સંગ્રહ છે એમાંથી લીધેલ છે. ત્યાર પછી સેલ્વી પંકજમ, અને ઈવાડેવનું છે, એ આગંતુક હે ને, તો પેલું સેલ્ફી યાદ આવી જતી હશે, સેલ્ફી લેતી, તો આગંતુક જે જે આવતા હતા એમ કરીને રેફરન્સ લઈ લેજો. પથ્થર થરથર ધ્રુજે, તમે જાણો છો નિરંજન ભગત, તો એ કદાચ છંદો લયની અંદર, છંદમાં અને લયમાં ધ્રુજતો હશે બૃહદ રીતે, પણ રેફરન્સમાં યાદ રાખજો છંદો લય બૃહદ, એમાંથી લીધેલી કૃતિ છે. અને ઈશ્વર સર્વવ્યાપી આનંદ શંકર ધ્રુવનું છે, જે હિન્દુ ધર્મની બાળ પોથી, હિન્દુ ઈશ્વરની વાત છે એટલે હિન્દુ ધર્મની બાળ પોથી, એમાંથી લીધેલું છે. અનુરુદ્ધનો ગૃહત્યાગ, તો એ તમે જાણો છો ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીનું છે, એમાં એક કમળના, અહીંયા કમળના તંતુ, તો એના અનુસંધાને લીધેલું છે અનુરુદ્ધનો ગૃહત્યાગ. અને ભાણી, તો જે પેલી ડાન્સ કરતા કરતા આવી રમત કરતા કરતા, તો ગોરસી હે ને, ગોરસ ઢોળાયું હશે ખબર નહીં, ગોરસી, તો ભાણીમાં ગોરસી ઇન્દુલાલ ગાંધીની એ રચના છે. અને શરત, જે એન્ટવ ચેખવ, એને જે મૂળ વાર્તા છે એ ધ બેટ, બરોબર, ધ બેટ એ રીતે આખી વાર્તા લખેલી, અને એનો અનુવાદ ડૉક્ટર રમેશ ઓઝાએ કરેલો. અને જે આત્માની ઔષધિ એવો જે ગ્રંથ હતો એમાંથી આ કૃતિ લીધેલી છે શરત. તો મિત્રો, મજા આવી, તો એકવાર આ નજર જરૂરી હતી, કારણ કે તમે એના રેફરન્સમાં અને 1 માર્કમાં પૂછી શકાય છે. તો મિત્રો, શીખવાની જે આ ધગશ છે શેમાંથી, તો શેમાંથી એના જવાબ પણ તમારી પાસે છે, એક વલોણું લઈ લઈએ. મિત્રો, શીખવું એ આનંદનો વિષય છે, અને એટલે જ તમે હોંશભેર મારા તમામ વિડીયો જોઈ રહ્યા છો. તમને કદાચ આનંદ થશે કે મને ખ્યાલ નથી, પણ લગભગ એજ્યુકેશનના જેટલા ગુજરાતમાં વિડીયો છે એમાં કદાચ આપણા સૌથી વધારે હશે, કારણ કે 2000 ઉપરના વિડીયોઝ છે. તો બસ, અને એ પણ નાના નાના, તો મજા આવશે તમને, અને બસ આનંદથી બધાને જોડતા જાઓ, કારણ કે શીખવું છે એ આનંદની પ્રોસેસ છે. અને એટલે જ આજના વલોણામાં કે શીખવું છે બધું જ શેમાંથી, જેમ કે આકૃતિ બધી શેમાંથી આપણે જોતા હતા, કે શીખવું છે બધું જ શેમાંથી, જ્યાં વરસતું જ્ઞાન બસ તેમાંથી. તો મિત્રો, અહીંયા જ્ઞાન વરસે એવો આ ટેકનોલોજીનો પ્રયાસ છે. આપણી ચેનલની અંદર માત્ર ને માત્ર એટલું ધ્યાન કે કોઈ ને કોઈ બાળક જે ભણતરના ભાર હેઠળ છે એને આપણે ઓછો કરવાનો સાથે રહીને પ્રયાસ કરવો છે. મિત્રો, તમે લોકો ખૂબ બધાને જોડી રહ્યા છો, હજુ પણ બધાને જોડો, બધાને આનંદ કરાવો, અને પ્લેલિસ્ટમાંથી જુદા જુદા વિભાગના, હા, એકદમ જે કહેવાય રંગ જુદા જુદા છે, મેથ્સ છે, રિઝનિંગ છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, જીકે છે, તો બસ બધાને આનંદ કરાવીએ, સાથે રહીને આગળ વધીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અરે હા, કોમેન્ટ જરૂરથી લખજો.